अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। તો એમ થશે કે આ ગઢપણના દિવસો કેમ આવ્યા? નોતા જોતાને ક્યાંથી આવ્યા આ ગઢપણના દાયડા? મારા નોતા જોતા છતાં ક્યાંથી આવ્યા, કેમ આવ્યા? માથાના કાળા ભમર કેશ ક્યાં વ્યા ગયા? આ ધોળા થઈ ગયા? મારી આંખોના તેજ, મારા દીવડાઓ કોણે ઓલવા? અરે મારા મોઢામાં 32 વેપારીઓ હાટડી નાખીને બેઠા હતા, એ ઉપાડીને કેમ વ્યા ગયા? અને ઓચિંતા મારા કાનને તાળા કોણે માર્યા? મને સંભળાવવાનું બંધ થયું, કોણ? તારી વૃદ્ધાવસ્થા નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે, નાક અને કાન જયારે ડૂબવા લાગ્યા ત્યારે કૃષ્ણને બોલાવ્યા, હે ભગવાન હવે તમે મને લઈ જાઓ, હવે તમે મને લઈ જાઓ। પણ આ જીવ એટલો બધો હિંમત વાળો છે ને, તમારે જેટલા જન્મ દેવા એટલા દિયો, બાકી અમે તો અહીંયા આવ્યા એટલે મોજ જ કરવાના, મસ્તી કરવાના, મજા કરવાના। આપણે હારીએ નહીં, હો ભગવાને આપણને મસ્તી આપી છે, મોજ આપી છે। પણ પરમાત્મા પાસેથી તમારે મસ્તી જોઈતી હોય ને બાપ, તો એના માટેનું તમારે બિલ ચૂકવવું પડે। બિલ ચૂકવ્યા વગર ન ચાલે, જો બિલ ન ચૂકવો તો ભગવાન મસ્તી ન આપે। કારણ કે ભગવાન એમ કહે છે કે તારે એક હાથે લેવાનું છે ને એક હાથે તારે દેવાનું છે। તું દેવાનું બંધ કરીશ તો આ લેવાવાળો હાથ આપોઆપ થાકી જશે, નહીં લઈ શકે। અને ભરોસા સાથે કહું, આ દુનિયામાં લેવાનો જેટલો આનંદ છે ને એના કરતા હજાર ગણો વધારે સાહેબ દેવામાં આનંદ થાય છે આપણને। કોકનું લઈને આપણે આનંદ કરીએ ને, કોક આપણને જમાડે જે આનંદ થાય ને, એના કરતા કોક આપણી ઘરે જમીને એનો આનંદ વધારે હોય છે। માટે દેતા શીખો, અને તમે દીધું હશે તો એનો બદલો મળશે। કહું છું જ્યારે સાકીને, કહું છું હું જ્યારે સાકીને, મને શરાબ તો દે। શરાબ એટલે તમે અત્યારની ભાષાનો ન સમજતા હો, હું તો મારા પરમાત્મા પાસેની મસ્તીની વાત કરું છું। કહું છું જ્યારે સાકીને, મને શરાબ તો દે, મને મસ્તી તો દે, ત્યારે અંદરથી અવાજ આવે છે, જ્યારે માણસ ભગવાન પાસે મસ્તી માગે, કહે છે મને સાકીને, મને શરાબ તો દે, અને ત્યારે પરમાત્મા કહે છે ભલા માણસ આગળનો બાકી હિસાબ તો દે, મને આગળનો હિસાબ દે પેલા મને। જ્યાં સુધી તમે હિસાબ નહીં આપો ત્યાં સુધી મસ્તી નહીં મળે બા। કોકના લેવામાં આનંદ કરતા કોઈકને દેવામાં વધારે આનંદ હોય છે। અને તમે જ્યારે દેવાની વાત કરો એટલે તમને આપોઆપ બધું મળવા માંડે। મારા સવજીભાઈનું સૂત્ર છે, તમે કોઈકનું સારું કરો એટલે તમારું ઇનડાયરેક્ટલી સારું થવા માંડે। અને એટલા માટે સવજીભાઈ સંકલ્પ કર્યો, કદાચ તમારા સુધી વાત પહોંચી હશે, નહીં પહોંચી ખબર નહીં, તમે બહાર હતા, લાભ પાચનના દિવસે સંકલ્પ કર્યો આવનારા સમયની અંદર મારા વતનની બાજુમાં અમરેલીમાંથી આજુબાજુમાં નિઃશુલ્ક એક સ્કૂલનું નિર્માણ કરવા જઈ રહ્યો છું બાપ।
જેમાં આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એના બાળકો એક પણ રૂપિયાની ફી લીધા વગર રહેતા હશે અને એક પણ રૂપિયાની ફી ભર્યા વગર ભણતા પણ હશે, કે જે ઉચ્ચ કોટીનું શિક્ષણ મળે એ ત્યાં એમને તદ્દન મફતમાં મળશે, રહેવાનું પણ મફતમાં અને જમવાનું પણ મફતમાં અને ભણવાનું મફતમાં. એના માટે મેં ટેલ નાખી છે કે તમે બધાએ બીજું કાંઈ દો કે ન દો, મને એક એક રૂપિયો રોજ સવારનો સૂરજ ઉગે ને એટલે એક એક રૂપિયો દાનમાં દેજો. તમારો એક એક રૂપિયો કેટલાયની જિંદગીનો સૂરજ ઉગાડશે સાહેબ. અને લોકોએ આ સંકલ્પને બહુ બહુ એટલે ખૂબ મને સાથ આપ્યો છે. દાનની સરવાણી તો બહુ મારા પાસે નામો આવ્યા છે, પણ આજે દાનની સરવાણી જો નામ લેવા બેસીશ ને તો મારી કથા નહીં થાય. ખૂબ લોકોએ મને સાથ આપ્યો છે. પણ એનો એક વિશેષતા એ છે સૌજીભાઈ, તમને કદાચ ગમશે મારી વાત, સરકારના જે પુસ્તકોનો અભ્યાસ આવે એ તો ભણવાનો જ, પણ મારી સ્કૂલમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ફરજિયાત હશે, ત્યાં ભગવદ્ ગીતા ભણવું પડશે એમને. સંપ્રદાયની સાથે મને કોઈ લેવા દેવા નથી, જ્ઞાતિ સાથે મને કોઈ લેવા દેવા નથી. અતિ આધુનિક એક સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું અને મને ભરોસો છે ભગવાન ઉપર, મારા ઠાકોરજી ઉપર, આ સંકલ્પ બહુ જલ્દી પૂરો થશે. માણસ જ્યારે બધું જ હારી જાય, પોતાનું શરીર જ્યારે સ્થૂળ બની જાય, ત્યારે ગોવિંદને યાદ કરે, પ્રભુ હવે મને બચાવી લો, હવે મને બચાવો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, જ્યારે અંતરથી પુકાર થાય ને ત્યારે પરમાત્મા સાંભળે છે, ત્યારે ઈશ્વર સાંભળે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કારણ કે પ્રાર્થનામાં બહુ તાકાત સમાયેલી છે, પણ જો પ્રાર્થના નિસ્વાર્થ ભાવની હોય તો, પ્રાર્થનામાં તમારો સ્વાર્થ ન હોય તો ઈશ્વર તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. વિદેશની ધરતીનો એક નાનો એવો પ્રસંગ છે, સત્ય ઘટના છે. ડાયના નામની એક યુવાન સ્ત્રી એક દીકરી છે, વધીને 23-25 વર્ષની ઉંમર છે, કોલેજમાં અભ્યાસ કરે છે અને અભ્યાસ કરતા કરતા એક વખતના સમયે બરાબર આ દીકરી એમની બહેનપણીને ત્યાં એમની બહેનપણીનો જન્મદિવસ એટલે રાત્રિના સમયે એની પાર્ટીમાં જાય છે. અને યુવાની અવસ્થા એટલે આ પાર્ટી ને મોજ શોખનો સમય, પાર્ટીમાં જાય છે. રાત્રિના 12:30-1 વાગ્યાનો સમય થયો, પાર્ટી પૂરી થઈ અને પોતાની જ્યારે ઘરે આવવા માટે એ ડાયના નીકળે છે. હવે 1 વાગ્યાનો સમય, એકલી એક સ્ત્રી યુવાન અને જે રસ્તા પરથી ચાલી જાય છે એ રસ્તો એકદમ સુમસાન છે. દૂર સુધી કોઈ લાઈટ નથી દેખાતી, કોઈ ઘર નહીં, કોઈ વ્યક્તિ નહીં.
अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आवा समय में आ युवान दीकरी डरी गई है कि सुमसाम जगह में हूँ एकली चाली जाऊँ छू, मारी इज्जत रही जाए तो सारू, કોઈ મારો માર્ગ ન રોકે તો સારું। અને ચાલતા ચાલતા બરાબર આમ આવી અને બે ગામની મધ્યમાં એના ઘર અને જે ઘરેથી નીકળી એ ઘરની મધ્યમાં પહોંચી આમ બે બાજુ નજર કરે કોઈ પણ પ્રકારનો કોઈ આમ લાઈટ નહીં, કોઈ પ્રકાશ નહીં। આવા સમયે આમ ચાલી જતી હતી અને ખૂબ થરથર ધ્રુજે છે। ડરી ગયેલી દીકરીએ બરાબર એક નજર પડી તો એક 5-5.5 ફૂટની હાઈટ વાળો એક ઊંચો કદાવર પુરુષ ઉભો છે, અદક વાળીના। દૂરથી જોઈ ગઈ દીકરીના પગ મેડા કાપવા, આજ મારી ઇજ્જત લૂંટાઈ જશે, આજ મારું જીવવું પૂરું થઈ ગયું। આ બે હાથને ભેગા કરી અને અંતરથી ઈશ્વરની પુકારે છે, પ્રભુ મારી રક્ષા કરજો, આ પુરુષ મને કંઈ કરે નહીં। ચાલતા ચાલતા બરાબર પુરુષ પાસે આવે, પુરુષ એકી ટસે એને જોવે છે। આ સ્ત્રી બરાબર આ યુવાન દીકરી એમની પાસેથી નીકળે ત્રાસી નજરે રહ્યો છે કે મારી પાસે આવે છે કે નહીં, પણ એ પેલો પુરુષ તો અદકવાળી ઊભો છે। ડાયના ત્યાંથી નીકળી ગઈ, કપાળની અંદર પરસેવાના બિંદ લાગી ગયા। વારંવાર પાછુંવાળું જોવે, વારંવાર પાછુંવાળું જોવે, પેલો યુવાન ત્યાં ઊભો છે એ જ સ્થિતિમાં, પણ બસ માત્ર યુવાનનો ચહેરો આમ ફર્યો અને પેલી સ્ત્રીને જોવે છે, એક ડગલું ચાલ્યો નથી। ડાયના નીકળી ગઈ, ઘર આવ્યું ને, ઘરે આવીને સીધી જ પેલા મંદિરમાં જઈ અને ભગવાનનો આભાર માન્યો, થેન્ક્સ ગોડ મારી લાજ રાખી। કપાળમાંથી પ્રસ્વેદ એ પરસેવાના બિંદુઓને લૂછા છે, પથારીમાં પડતાની સાથે ઊંઘી ગઈ। સવારનો સૂર્ય ઉદય થયો અને પોતાના ઘરની અંદર આવનારા એ ન્યૂઝ પેપરને જ્યાં જુએ છે, એક પેજ બીજા પેજ ત્રીજું પેજ ખોલે તો ત્રીજા પેજ ઉપર હેડલાઇનમાં હતું કે ગઈ રાત્રિએ 1 વાગ્યાની આજુબાજુના સમયે આ જગ્યા ઉપર એક સ્ત્રીની લાજ લૂંટાણી, લાજ લૂંટી અને એમને મારી નાખ્યા છે। જે જગ્યાની વાત એમાં લખી હતી ને એ જ જગ્યા ઉપરથી બરાબર એમના પેલા 20 મિનિટે આ ડાયના નીકળી હતી। પેપરમાં લખ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિઓને અમે પકડ્યા છે, એકાદ વ્યક્તિ હજી ફરાર છે, પણ પોલીસ એને પકડવા માટેની તજવીજ હાથમાં લઈને બેઠી છે। આ ડાયનાને થયું કે કદાચ લાવ હું પેલા આરોપીઓને પકડવામાં થોડીક પોલીસની મદદ કરું। પોલીસ સ્ટેશન જાય છે, માંડીને વાત કરે છે, સાહેબ આજે આ ઘટના બનીને એની પૂર્વે 20 મિનિટ પહેલાં હું ત્યાંથી નીકળી હતી। પોલીસના એ અધિકારીએ પ્રશ્ન કર્યો કે તું બેન તું ત્યાંથી નીકળી હતી ત્યારે કોઈ ત્યાં હતું? હા, એક પુરુષ હતો। તું કદાચ એને જોવે તો એને ઓળખી બતાવે? હા બતાવ। કોટડીમાં લઈ જાય છે જે વ્યક્તિઓને પકડ્યા હતા, એમાંના 5-7 વ્યક્તિઓને જોઈ અને એક વ્યક્તિને જોઈને આ ડાયના બોલે છે, સાહેબ આ વ્યક્તિ પોતે ત્યાં હતો હું નીકળી ત્યારે। પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે ભાઈ હવે તારું બચવું મુશ્કેલ છે, પુરાવો મળી ગયો છે, હવે તું નહીં છૂટી શકે। આટલી વાત બોલ્યા પછી આ દીકરી પ્રશ્ન કરે છે, સાહેબ મારે એક પ્રશ્ન કરવો છે, મારા નીકળવાના પછીના 20 મિનિટ પછી આમણે આ કૃત્ય કર્યું તો હું પણ ત્યાંથી એકલી નીકળે તો મને આશ્ચર્ય થાય છે કે આ માણસ મારી સામે એક ટસે જોતો હતો છતાં પણ એ માણસે મને કેમ ન પકડી, મને કેમ ન બોલાવી, મારી સાથે કોઈ ન હતું, હું એકલી હતી, મને આશ્ચર્ય થાય છે મને શું કામ આણે જવા દીધી।
ત્યારે પેલો 5.5 ફૂટની હાઇટ વાળો એ કાળો પુરુષ એટલું બોલ્યો, તો સાહેબ આ છોકરી ખોટું બોલે છે, આ છોકરી ખોટું બોલે છે. અરે નહીં સાહેબ, હું સાચું કહું છું, હું ત્યાંથી 1 વાગે નીકળી હતી, હું એકલી હતી, આ પુરુષને મેં જોયો હતો. આટલા શબ્દ બોલાયા પછી પેલો ફરી પાછો પેલો પુરુષ બોલ્યો છે, સાહેબ આ સ્ત્રી ખોટું બોલે છે, એ નીકળી હતી એ વાત સત્ય છે, પણ એમ કહે છે હું એકલી હતી, પણ એકલી નહોતી, એની બાજુમાં 2 યુવાન પુરુષો ચાલ્યા જતા હતો, તો હું એની ઉપર કેમ હાથ નાખી શકું. અને એ સમયે ડાયનાની આંખમાંથી અશ્રુની ધારા ચાલી ગઈ કે હું તો એકલી હતી, પણ નક્કી મારી પ્રાર્થના પરમાત્માએ સાંભળી અને પરમાત્માએ 2 યુવાનોને મારી રક્ષા કરવા માટે મોકલ્યા હશે. મારો કહેવાનો ભાવાર્થ છે કે પ્રાર્થનાની બહુ તાકાત છે. અહીંયા જો માણસ સાચા દિલથી પ્રાર્થના કરે તો પ્રાર્થનાની બહુ તાકાત છે. અહીંયા ગજેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, અંતરમાંથી નાદ થયો અને નાદ દ્વારિકામાં સંભળાયો. દ્વારિકા મે શબ્દ ગયો, શોર ભયો વારે, દ્વારિકા મે શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ, હવે મને રાખો, મને બચાવી દે. દ્વારિકામાં શબ્દ ગયો, ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા છે. આવતાની સાથે ભગવાને પેલું વેલું સુદર્શન ચક્ર વેતું કરી અને ઝુંડનું મસ્તક કાપ્યું, ઝુંડનું મસ્તક કપાયું અને હાથી એના એના મોઢામાંથી છૂટ્યો. ઝુંડ મરાયો એટલે હું નામનો ગંધર્વ પ્રગટ થયો, અને હાથી હતો એમને ભગવાને પોતાનો વરદ હાથનો સ્પર્શ કરાવ્યો એટલે હાથીના રૂપને છોડી અને ઇન્દ્રદ્યુમ નામનો રાજા એમાંથી પ્રગટ થયા છે. પણ એ સમયે ઇન્દ્રદ્યુમ નામના રાજાએ પ્રશ્ન કર્યો ભગવાનને, પ્રભુ આ તમારી કેવી લીલા, મારો પગ ઝુંડે પકડ્યો, પ્રાર્થના મેં કરી, બોલાવ્યા મેં, અને પેલો વેલો ઉદ્ધાર તમે આનો કર્યો, આવો તમારો ક્યાંનો ન્યાય? અને ભગવાને જવાબ આપ્યો છે, રાજા જે મારી પ્રાર્થના કરે ને, જે મારું ભજન કરે, મારું યજન કરે, એનો ઉદ્ધાર કરવો એ તો મારી ફરજ છે. મારી પ્રાર્થના કરે એનો ઉદ્ધાર કરવો એ મારી ફરજ છે, પણ મારી પહેલી ફરજ એ થાય છે કે જે મારી પ્રાર્થના કરે, જે મારું ભજન કરે, અને મારા ભજન કરનારના જે પગ પકડે ને, એનો ઉદ્ધાર મારે પહેલા કરવો પડે છે. દાસના દાસ થઈને રહીએ, દાસનો દાસ બને એનો ઉદ્ધાર પેલા કરે છે પરમાત્મા. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આ કથા હાથીની નહીં, એક જીવાત્માની છે. જો જીવ ભગવાનને અંતરથી યાદ કરે તો કૃષ્ણ દૂર નથી સહેલ. પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, નાગરનાથ જમાડવાને આવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, નાગરનાથ જમાડવાને આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો, કૃષ્ણ કહે છે કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો, કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો, કૃષ્ણ બોલાવ્યો મને ક્યારે ન આવ્યો. ભગવાન કહે છે મને કોણે બોલાવ્યો ને હું ક્યારે ન આવ્યો, મને એક 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 પ્રસંગ બતાવો.
મને અંતરથી પુકાર કરે તો હું જવા માટે તૈયાર છું. જે પણ બોલાવે ત્યાં જાઓ. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા છે. આ મંથનની કથા એટલે સમુદ્રને મંથન કરે ને એમાંથી રત્નો મેળવે, એમાંથી દ્રવ્યો મેળવે, એમ આપણા જીવનની અંદર આપણા માનસનું આપણા મનના મંથન કરી, મનોમંથન કરી અને તમે સદવિચારોને મેળવો, સદવિચારોનું સિંચન કરો. મનોમંથન કરી અને સદવિચારોનું સિંચન કરો. એ જ્યારે મંથન કરે છે તો મંથનની અંદર પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું. દેવ અને દાનવોએ મંથન કર્યું, મેરુ પર્વતનો રવૈયો અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા. જ્યારે મંથન કર્યું તો એ મંથનમાં પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું. ભગવાન શિવને પ્રાર્થના કરી, ભગવાન શિવે પ્રાર્થના સાંભળી અને ભગવાન શિવે વિષ પીધું. પણ ભગવાને એ વિષને પોતાના કંઠની અંદર ધારણ કર્યું. કારણ ભગવાન પણ એમ કહે છે કે હે જગતના જીવાત્માઓ, આ વિષને તો હું પણ ન પચાવી શકું, માટે વિષ પીવાના પ્રયત્નો ન કરતા. ઘણાને એમ થાય ભગવાને જે શંકરે ઝેર પીધું હતું તો હાલો ઝેર પીને શંકર થઈ જાય, પણ ન થવાય. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને ઉપરથી દેખાય છે સારા, એ ભીતરથી સારા પણ નથી હોતા. સાહેબ ઉપરથી સારા દેખાતા હોય આપણને એમ થાય કે આપણા માટે આ જ હારો છે, પણ જેવા તમે વિખૂટા પડો બાપુ, એટલે આપણે એના માટે કઈ ન હોય. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન શિવ સ્તુતિને લઈ અને પ્રસન્ન થયા અને એને વિષપાન કર્યું. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે બધાય મંગળ કરનારા છો હે દેવ. ભગવાન શિવે પ્રાર્થના સાંભળીને દેવતાઓનું વિષપાન એમણે કર્યું. વળી પાછા દેવતાઓ સમુદ્ર મંથન માટે ગયા. રત્નો નીકળ્યા તો દેવતાઓ લઈ જાય. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. કામધેનુ ગાય નીકળે તો ઋષિમુનિઓને આપે છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન વિષ્ણુને વર્યા લઈ ગયા. મદિરાપાન દારૂ નીકળ્યો, બધો દેવ દાનવોને આપ્યો, તમે પીવો મોજ કરો. સતયુગ ત્રેતા અને દ્વાપર યુગમાં દાનવો હતા અને કળિયુગમાં નથી એમ ન કહેશો, કારણ દુઃખ લાગે. સમુદ્ર મંથનમાં એક વાત નક્કી થઈ હતી કે ઝેર પીવે ભગવાન શિવ અને દારૂ પીધો દાનવોએ. દેવતાઓએ દારૂ ન પીધો, જેટલો દારૂ હતો બધો દાનવોને પીધો અને એ દારૂ દાનવોએ પીધો. આ કળિયુગમાં પણ હજી દાનવો છે, એની માથે શિંગડા હોય, એને પૂંછડા હોય, આવું બધું નક્કી ન હોય. મદિરા પાન કરે, એક બાજુ દાનવનો અર્થ મને એમ લાગે છે ન બોલવાના શબ્દો બોલે, ન કરવાનું વર્તન કરે, એ આ દુનિયાનો દાનવ. જેની વાણીમાં વિવેક નથી એ દાનવ છે, જેના વર્તનમાં સરળતા નથી એ દાનવ છે. સ્વાધ્યાય પરિવારના બે શબ્દો છે, જીવનને એટલું સરળ બનાવો, જીવનને એટલું સરળ બનાવો કે દુનિયા તમારું ઊંડાણ માપી ન શકે. તમારું જીવન એટલું સરળ બનાવો કે તમારું ઊંડાણ માપી ન શકાય. અને આપણે કહીએ છીએ ને, શાંત જળ ઊંડા બહુ હોય, શાંત જળ ઊંડા બહુ હોય. દાનવોએ મદિરાપાન કર્યો, વળી પાછું મંથન થયું અને એ મંથનમાં ભગવાન
ધનવંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા. બોલીએ ધનવંતરી ભગવાન કી. ભગવાન ધનવંતરીનું પ્રાગટ્ય થયું. દેવતાઓના હાથમાં અમિકુંભ આવ્યો પણ દાનવોએ ઝૂંટવી લીધો. દાનવો અમૃતનો કુંભ લઈ અને ભાગ્યા, દોડ્યા. દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરે. આ બાજુ દાનવો, જે દાનવના હાથમાં અમૃત કુંભ હતો એ પોતે પીવા જાય ત્યાં બીજું આંચકી લે, પેલા હું પીવું, પેલા હું પીવું. કોઈક માણસ ખાતો હોય, કોઈક માણસ પીતો હોય, કોઈક માણસ સારું કામ કરતો હોય અને એને સારું કામ કરવા ન દે અને એનું સારું કામ જોઈને જેને આનંદ ન થાય, બીજો સારું કામ કરે છે જોઈને ઈર્ષા થાય, એટલે સમજવાનું આનામાં ઓલામાં કાંઈ ફેર નથી, કાંઈ ફેર નથી. અને સારું કામ કરો એટલે તમારા વિરોધીઓ વધે વધે ને વધે, એની ચિંતા ન કરવી. સારા કામ કરશો એટલે વિરોધીઓ વધશે જ, કારણ કે બધાને તમારું કામ ગમે એવું જરૂરી નથી ને. કોકને એમ થતું હોય કે ભાઈ પેલો માણસ, ફલાણો માણસ આગળ વધે, વાંધો નહીં, અમુકને એમ થતું એ આગળ ક્યાંથી જાય. તમારા માટે નવી 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 કમેન્ટો પસાર થશે, એની ચિંતા ન કરવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે. પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે તમારી અંદર જો સત્યતા હોય, તમારી કોઈ પણ ભૂલ ન હોય તો આ દુનિયાથી ડરવાની જરૂર નથી. તમારામાં ભૂલ ન હોય, તમારી અંદર તમે સત્ય હો તો આ દુનિયાથી નહીં પણ હજાર હાથવાળા ભગવાનથી પણ તમારે ડરવાની જરૂર નથી સાહેબ. જો તમે સત્ય હોવ તો, તમે સાચા હોવ તો. પણ તમે સત્ય હોવા જોઈએ. દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુને અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ લઈને ગયા, દાનવોને છેતરી અને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ લાવી અને દેવતાઓને આપ્યો. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા. અમૃત પીનારો માણસ અમર બને છે, અભય નહીં. અભય બનવું હોય એને અમૃત નહીં, એને કથામૃતનું પાન કરવું. અમૃત છે અમર બનાવે, અને કથામૃત માણસને અભય બનાવે છે. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, અભય ન બની શકાય. ભગવાન પાસે વારંવાર ગયા, પ્રભુ બચાવો બચાવો, માટે અમૃત કરતા કથામૃતનું પાન કરો, કથાનું પાન કરજો. દાનવોને છેતરી અને અમૃત લઈ આવ્યા એટલે દાનવો અને દેવોની વચ્ચે યુદ્ધ થાય. પહેલા યુદ્ધની અંદર દેવતાઓ જીતી જાય છે, દાનવો મરાયા છે. જેટલા દાનવો મરાયા એની અંદર બલી પણ હતો, પણ શુક્રાચાર્ય મહારાજે ફરી પાછા પોતાના સંજીવની વિદ્યાનો ઉપયોગ કરી મંત્ર ભણી અને વળી પાછા દાનવોને સજીવન કર્યા, આશીર્વાદ આપ્યા અને વળી પાછા દેવ અને દાનવનું યુદ્ધ થાય. અને એ યુદ્ધની અંદર દાનવોએ દેવતાઓ પાસેથી સ્વર્ગનું રાજ્ય લઈ લીધું, બલિ રાજાએ ઇન્દ્ર પાસેથી સ્વર્ગ લઈ લીધું અને દેવતાઓ દરદર ભટકે છે. દેવતાઓ જ્યારે દરદર ભટકવા લાગ્યા અને આ બાજુ ભગવાન વિષ્ણુ પાસે દેવતાઓ આવીને કહે છે પ્રભુ અમને બચાવો, અમને મારા સ્થાન આપો. બીજી બાજુ બલિરાજાએ પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજ પાસે કહ્યું બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે શું કરવું? સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું? શુક્રાચાર્ય મહારાજે કહ્યું સત્કર્મ કરો, યજ્ઞ કરો, 100 અશ્વમેધ યજ્ઞ કરો. અહીંયા એક નાનો એવો સંદેશો રહ્યો છે. જીવાત્માને ભગવાને અહીંયા નાનો એવો ઉપદેશ આપ્યો કે તારા જીવનમાં તારે સુખને જો ટકાવી રાખવું હોય, તારા જીવનમાં જો સુખ ટકાવી રાખવું હોય તો સત્કર્મ કરતો રહેજે, સત્કર્મને ન છોડીશ. બહુ નાનો સંદેશો છે, સત્કર્મ ન છોડતો. 100 અશ્વમેધ યજ્ઞની વાત થઈ. બલિરાજાએ નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞની પ્રારંભ થયો.
આમ એક યજ્ઞ, બે યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા અને 100મો અશ્વમેધ યજ્ઞ પ્રારંભ થાય. અને એ પ્રારંભની અંદર આ બાજુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ બચાવો, અને બીજી બાજુ દેવોની માતા અદિતિએ ભગવાનનું પયોવ્રત કર્યું છે. ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પયોવ્રત કર્યું, દૂધ પી અને ભગવાનની ઉપાસના કરી. કશ્યપ ઋષિએ પણ ભગવાનની ઉપાસના કરી છે, યજ્ઞ કર્યો, અને એ યજ્ઞમાંથી ભગવાન સ્વયં પ્રગટ થયા ચતુર્ભુજ નારાયણ, અને ચતુર્ભુજ નારાયણની પ્રાર્થના કરી. અને એ સમયે કશ્યપ ઋષિ ભગવાનને કહે છે, યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વ્રજિનો પશમો દયાદ્ય શમન કૃદીશ ભગવન્ન સિદીનનાથ. પ્રભુ અમારા બાળકોની રક્ષા કરો. ભગવાન કહે છે, માં માગો શું આપું, માગો શું આપું? અને માં કહે છે, પ્રભુ બીજું કંઈ ન જોઈએ, મારે એટલું જ જોઈએ છે, મારા દીકરાઓ એના સ્થાન પાછા આપો. ભગવાન કહે છે, માં હું શું કરું, અત્યારે બલિરાજા મારું યજન કરે છે અને મારી ન શકું, બલિને હું મારી ન શકું. પણ માં તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય. હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે માગી તો શકું ને, હું યાચક બની શકું, ઉપેન્દ્ર બનીશ, હું બલિ પાસે જઈને માગીશ. પણ તમારા દીકરાઓના દુઃખને હવે હું દૂર કરીશ. આટલું વાક્ય બોલી અને ભગવાન ચતુર્ભુજ નારાયણ અંતર ધ્યાન થયા, અને 7 વર્ષના બાળકના રૂપની અંદર ભગવાન વામનનું પ્રાગટ થયું. બોલીએ વામન ભગવાન કી, ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. 7 વર્ષના બાળકના રૂપમાં હતા એટલે દેવતાઓએ આવીને એક એક વસ્તુનું પ્રદાન કર્યું. કોઈએ દંડ આપ્યો, કોઈએ મુંજની મખલા આપી, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું. બ્રાહ્મણોને બોલાવી યજ્ઞોપવિતના સંસ્કાર દાન કરાવ્યા છે. માથાની અંદર ગાયના વાછડાના આગલા પગની જેવડી ખરી હોય એવડી શિખા છે, અને કપાળમાં દેદીપ્યમાન તેજ છે. આજે આ કથાના માધ્યમથી ગાબાણી પરિવારના આંગણે પણ ભગવાન વામનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. ભગવાન વામન આવે છે, અને બ્રાહ્મણોએ જયારે એને યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા અને ભિક્ષાવૃત્તિ માટે ગયા, માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી, પણ ફરી પાછા આવ્યા તો ગુરુદેવ કહે છે, બાળક આટલી ભિક્ષા, અરે તો ગુરુદેવ કામ કરો, સારો દાની મને બતાવો તો હું એની પાસે જઈને એની પાસે માગી આવું. તો જાઓ ભૃગુકચ્છમાં, અને ભૃગુકચ્છમાં જઈ અને બલિરાજા પાસેથી માગી લાવો. અને 7 વર્ષના બાળકના રૂપમાં રહેલા ભગવાન નીકળ્યા છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે મારો વાલો વામન બની ચાલિયા રે, હે મારો મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે મારો વાલો વામન બની ચાલિયા રે, હે મારો વાલો વામન.
શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કા મંડલ સાર મારા વાલા, કર્મા કા મંડલ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આવશે તાલીઓ કે સાથ ભગવાન કા સ્વાગત કીજીએ, હે મારો વાલો વામન બની આવિયા રે, દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, નો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે,
કંસ કેરો કાળ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વિષ્ણુ વામન થઈ ચાલિયા રે ચર્મ કાખ માં શોભતુ રે એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે ભાગ્યશાળી વાત છે કે આપણે રોજના માટે પરમાત્મા પાસે માગવા જઈએ અને આજ સ્વયં આપનારો આપણી પાસે માગવા આવ્યો છે. રોજના માટે ઈશ્વર પાસે માગીએ, ભગવાન મને આ દે, મને તે દે. આજે સ્વયં ભગવાનના અવતારમાં આજ આપણી પાસે માગવા આવ્યો છે. કેટલા આપણે ભાગ્યશાળી, કેટલા સૌભાગ્યશાળી. ભગવાન વામન બરાબર આવે છે, નીકળતા નીકળતા બરાબર પહોંચ્યા નર્મદાના કિનારે. અને એ નર્મદાના કિનારે કે જે જગ્યાએ બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે,
સોમ અશ્વમેધ યજ્ઞ આવે ચાલે છે ને ત્યાં આગળ આવ્યા છે. બલિરાજાને ખબર પડી કે કોઈ બ્રાહ્મણનું સંતાન આવ્યા છે. કોઈ બ્રાહ્મણનું સંતાન આવેલા જોઈ એનું સ્વાગત કરવા માટે આવે છે. બલિરાજા મહારાજ પ્રભુ વામનને અંદર લઈ જાય છે અને એ સમયે વિંધ્યાવલ્લીએ જળ રેડ્યું અને બલિરાજાએ ભગવાનના પગ પખાડ્યા, ભગવાનના ચરણને ધોયા છે. તમે અહીંયા અહીંયા એક નજર કરો. બલિરાજાને ખબર ન હતી કે આ ભગવાન છે, એને એટલી જ ખબર હતી કે આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું પૂજન થયું છે, બ્રાહ્મણની પૂજા કરી, ભગવાનના પગ પખાડ્યા. પછી ભગવાનને બલિરાજા પ્રશ્ન કરે છે કે મહારાજ માગો, હું તમને શું આપું? તમારે જો ગાયો જોતી હોય તો ગાયો આપું, તમારે સોનામોર જોતા હોય તો સોનામોર આપી દઉં, અને તમે હજી ઉંમરમાં નાના છો અને તમને જો પરણવાની ઈચ્છા થતી હોય તો હું તમને કન્યા પણ અપાવી દઉં. આવી દાનની વાતો બહુ કરી એટલે ભગવાન કહે છે કે બલિ, તું આમ દાનની વાતો કરે એમાં કંઈ નવાઈ નથી, કારણ તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં દાની નથી થયો કોઈ. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો કોઈ હજી ભક્ત નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ, એના જેવો કોઈ શૂરવીર નથી થયો. અને એ વંશમાં તારો જન્મ થાય અને તું આટલી દાનની વાતો કરે એમાં કંઈ નવાઈ નથી. આ શબ્દો સાંભળ્યા, શબ્દો સાંભળતાની સાથે જ બલિરાજાના કાન આમ આમ ચકિત થઈ ગયા. હું શું સાંભળું? આમ આટલું નાનું બાળક અને મારી ત્રણ પેઢીના નામ આવડે? પ્રભુ તમને, બાપજી તમને મારી ત્રણ પેઢીના નામ આવડે? ભગવાન મનમાં બોલ્યા છે તારી બધી પેઢીના નામ આવડે છે, કારણ કે અંતે તો સૌનો બાપ હું છું. પણ ભગવાન કહે છે બલિરાજા મારે કંઈ જોતું નથી તારી પાસેથી. નહીં બાપજી, આજ આપણે અહીંયા પધાર્યા છો તો મને કંઈક આપો. બહુ ભગવાનને આગ્રહ કર્યો. જ્યારે બલિરાજાએ, ભગવાન કહે છે કામ કર, તાણે આપવું હોય તો ત્રણ ડગલા જમીન મને દે, મને ત્રણ ડગલા જમીન આપ. મહારાજ તમે માગ્યું માગ્યું ને ત્રણ ડગલા જમીન તમને માગતા નથી આવડતું, કંઈક ખરખું માગો. તમને માગતા નથી આવડતું. ભગવાન મનમાં કહે છે પેલા ત્રણ ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે શું એ મને કહેજે. મને ત્રણ ડગલા જમીન આપી તો જો. આ સંવાદને શુક્રાચાર્ય મહારાજ સાંભળે છે. શુક્રાચાર્ય મહારાજને શંકા ગઈ કે આમાં કંઈક ભેદ છે, એટલે એમણે આમ આંખો બંધ કરીને જે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે, તપોબળને લઈને જોયું તો ઓહો, આ તો આ કોઈ આ બ્રાહ્મણ નહીં, આ તો પેલો વૈકુંઠવાળો વિષ્ણુ આવ્યો, છેતરવા આવ્યો છે. અને બરાબર બન્યું એવું. આ બાજુ બલિરાજાએ કીધું ભલે બાપજી, તો તમને ત્રણ ડગલા જમીન લઈ લો, બીજું શું. શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને બોલાવીને સાવધાન કર્યું કે આને કાંઈ આપતો નહીં, આને કશું આપતો નહીં તું. બાપજી તમે જ મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક, કોઈ પણ ભિક્ષુક ખાલી હાથ પાછો જવો ન જોઈએ, અને તમે મને એમ કહો છો કે આને આપતો નહીં. મેં એને ત્રણ ડગલા જમીન આપવાની વાત કરી છે. અરે પણ બલિરાજા, હું તને એટલા માટે કહું છું કે કોઈ સામાન્ય નહીં, આ તને છેતરવા આવ્યો છે, આ વૈકુંઠવાળો વિષ્ણુ છે. વૈકુંઠવાળો વિષ્ણુ છે બાપજી, તો આનાથી વિશેષ મારું સૌભાગ્ય કયું હોય કે આખી દુનિયાને દેનારો માણસ જો સ્વયં આ ત્રણ લોકનો અધિપતિ ભગવાન સ્વયં જો મારે આંગણે ભિક્ષુક બનીને આવ્યો હોય તો આવો ભિક્ષુક મને જિંદગીમાં બીજે મળે પણ ક્યાં, આવો ભિખારી મને ક્યાં મળે. અને મેં ત્રણ ડગલા જમીનની વાત કરી છે, મારે ત્રણ ડગલા જમીન આપવી પડશે, કારણ દાન દેવાની વાત કરી અને પછી ફરી જઈએ ને તો રૌરવ નામના નરકના અધિકારી બનીએ. દાન આપવાની વાત કરી અને ક્યારે ફરી ન જવું, નહીં તો નરક પણ તમને નહીં સાચવે. બલિરાજાને બહુ સમજાવ્યા પણ ન માન્યા અને અંતે
ગુરુદેવે બહુ પ્રયત્નો કર્યા કે જો બલિરાજા માની જાય તો માની જાય, પણ બલિરાજા ન માન્યા. અને જ્યારે ભગવાનને કહે છે કે તમે 3 ડગલા જમીન લઈ લ્યો, ભગવાન સંકલ્પ કરાવવાની વાત કરે, શુક્રાચાર્ય મહારાજને કહ્યું, શુક્રાચાર્ય મહારાજે ના પાડી, ભગવાન પોતે સંકલ્પ કરાવવા જ્યાં જાય ને જ્યાં પાણી આપવા માટે જાય છે, જ્યાં પાણી આપવા માટે જાય છે તો એ પાણી પણ એમાં એ કમંડળની જારીમાં શુક્રાચાર્ય મહારાજ એક દેડકો બનીને રહ્યા છે. નાચામ બેસી ગયા, જળ આવે તો સંકલ્પ થાય ને, જળ જ ના આવવા દઉં. ભગવાન કહે છે કે બલિ આ કમંડળની અંદર કચરો આવ્યો લાગે છે, કચરો છે એ મોટો, કાઢવો પડશે, કાઢવો પડશે. ભગવાન નીચે નીમાં દર્ભની એક સળી લીધી અને નાળચામ ભરાવી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી છે. આધ્યાત્મિક અર્થમાં મહાપુરુષ એમ કહે છે શુક્રાચાર્ય મહારાજની આંખ એટલા માટે ફોડી કે એ ગુરુ છે. અને ભગવાન એમ કહે છે કે ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ, ગુરુને તો બધા જ સમદ્રષ્ટિ હોવી જોઈએ, એની 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 દ્રષ્ટિમાં ભેદ ન હોય, ભેદ રાખો એટલા માટે થઈ એની આંખ ફોડી છે. એક આંખ ફૂટી ગઈ, ભગવાને હાથમાં જળ આપ્યું અને સંકલ્પ કરાવ્યો, 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ જ્યાં બલિરાજાએ આમ નીચે મૂક્યો ન મૂક્યો, ત્યાર પેલા ભગવાન વામનમાંથી વિરાટ થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી. ભગવાન વિરાટ થયા, ભગવાનનું મસ્તક આકાશમાં આણ્યું, 1 ડગલાની અંદર આકાશ લોકને માપ્યું, 1 ડગલામાં પૃથ્વી લોકને માપ્યું. અને ભગવાન કહે છે કે બલિરાજા તારો 3 ડગલાનો સંકલ્પ છે, હજી તો 2 ડગલા થયા છે, મને બતાવ મારું ત્રીજું ચરણ હું ક્યાં રાખું. ભગવાનના ચરણમાં 2 હાથ જોડી અને બલિરાજા બેસી ગયા. પ્રભુ બધું મારું લઈ લીધું, હું શું કરવું, હવે હું શું કહું આપને. ભગવાન કહે છે કે નહીં, તારો 3 ડગલાનો સંકલ્પ છે અને જો સંકલ્પ સંપન્ન નહીં કરે તો નર્કનો અધિકારી બનીશ. હવે શું થાય. અને છેલ્લે નવધા ભક્તિનું છેલ્લું પદ સખ્ય આત્મ નિવેદનમ. નવતા ભક્તિ, નવ પ્રકારની ભક્તિમાં છેલ્લી ભક્તિ, ભગવાનને કહે છે પ્રભુ તમે મારું બધું ભલે લઈ લીધું પણ હું હજી મારો પોતાનો અડગ ઊભો છું, એટલે કામ કરો તમે મારા મસ્તક ઉપર ચરણ રાખો, કારણ કે હું કોઈનો થયો નથી, હજી હું મારો પોતાનો છું. તમે મારા મસ્તક ઉપર તમારું ત્રીજું ચરણ રાખો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત બનાવો. ભગવાને ત્રીજું ચરણ મસ્તકમાં રાખ્યું, બલિરાજાને પાતાળમાં ઉતારે છે અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપીને ભગવાને વળી પાછું કહ્યું કે માગ બલિ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તારે શું જોઈએ છે માગી લે. બલિરાજાએ માગ્યું, પ્રભુ તમે ખરેખર જો મને આપવા માંગતા હોય તો હું એટલું જ માગું છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું એ રાજ્યમાં તમે જ મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો. ભગવાન સ્વયં દ્વારપાળ બન્યા. માણસને માગતા આવડવું જોઈએ અને સારું માગો તો ભગવાન આપે, ન કે પછી તમે જેવું ને તેવું માંગ્યા કરો તો પછી પેલું મારું પદ. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. તમે જેવું તેવું માંગ્યા કરો તો એ કાંઈ તમારાથી છેતરાઈ જાય એવો હાવ સસ્તો નથી સાહેબ. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ચપટી ચોખા લઈને આવ અને વળી પાછો આઠના મારા મંદિરમાં ઘા કર અને પછી એ આઠના તારા હું લઈ અને તને વળી પાછા બંડલમાં રૂપાંતર કરીને આપી દઉં એવો હાવ ગાંડો નથી. થાય છે એવું જ ને,
કોઈ એક પણ વ્યક્તિ મને એવો બતાવો ભગવાન પાસે જેને કોઈ પરચુરણ માંગ્યું હોય, આપણે ન્યા મોટી નોટ થી ચાલુ કરી અને આરતી આપણી પાસે આવે તો મને બતાવો મોટી નોટ નાખી હોય ન્યા પરચુરણ હાલે, આ ક્યાંનો હિસાબ? કોઈ દી ન થાય સાહેબ. ભગવાન પછી અંદર થી બેઠા બેઠા કહે, એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે, હું કાઈ ગાંડો એ ભાઈ, તું મારા મંદિરે બે ફૂલ લઈને આવ અને હું તને બે ફૂલના બદલામાં બે લાખની લોટરી લગાડી દઉં, એટલો બધો હાવ મારે કઈ છટકી નથી ગયું, એમ તો હજી મને ભાન છે, હાવ હાવ નથી થયું. પણ અહીંયા બલિરાજાએ માગ્યું, ભગવાનને ગમ્યું, ભગવાન દ્વારપાળ બન્યા છે. પછી કહેવાય છે કે નારદજીના કહેવા મુજબ લક્ષ્મીજી આવ્યા અને બલિરાજાના હાથે રાખડી બાંધી અને બલિરાજા પાસેથી ભગવાનને છોડાવી અને ભગવાનને લઈ અને લક્ષ્મીજી જાય છે. પણ એ સમયે જતા જતા ભગવાને ફરી પાછું પૂછ્યું કે બલિરાજા માગ, હું શું આપું તને? અને એ સમયે બલિરાજા કહે છે, યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણો મેં, યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણો મેં, યહ અરજ મેરી મંજૂર રહે ભગવાન તુમારે ચરણો મેં, યહ મેરી મંજૂર રહે ભગવાન તુમારે ચરણો મેં, યહ બાર બાર મેં કહતા હું આગે પ્રભુ આપ મરજી હૈ, યહ ભાવ સભી ભક્તો કા હૈ ભગવાન તુમારે ચરણો મેં. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.